સબ સલામતના બળગા ફૂંકતી સુરત જિલ્લા પોલીસના રાજમાં ચોરી લૂંટની ઘટનાઓ યથાવત રહી છે. હવે તો જાણે તસ્કરોને પોલીસની બીક ન હોય તેમ ભગવાનના મંદિરો પણ સલામત નથી. એક કિસ્સો બન્યો હતો સુરત જિલ્લાના મહુવામાં. મહુવા ખાતે આવેલ 1008 વિઘ્નહર પાર્શ્વનાથ દિગંબર જૈન મંદિર આવેલું છે, જ્યાં મધરાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. મંદિરના પાછળના ભાગેથી તસ્કર મંદિરમાં પ્રવેશ્યો અને સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યા મુજબ બિંદાસ અંદર પ્રવેશી ગર્ભગૃહમાંથી 700 વર્ષ પૌરાણિક 20 જેટલી મૂર્તિઓ તેમજ સોના ચાંદીના 9 જેટલા છત્રની ચોરી કરી ચોર પલાયન થઈ ગયો હતો. મંદિરમાંથી જે મૂર્તિઓ ચોરાઈ હતી તે ટ્રસ્ટીઓના જણાવ્યા મુજબ વર્ષો પુરાણી અને પુરાતત્વ વિભાગ દ્વારા સર્ટિફાઇડ કરવામાં આવી હતી, જેથી જૈન અનુયાયીઓમાં વાત ફેલાતા જૈન ભક્તો પણ ઉમટી પડ્યા અને મોટી સંખ્યામાં હાજર સાધુઓ તેમજ ભક્તોએ રેલી યોજી હતી અને મહુવા મામલતદાર કચેરી ખાતે આવેદન પણ આપ્યું હતું. આખી ઘટનામાં વહેલી સવારે મંદિરનો દરવાજો ખોલવામાં આવ્યો ત્યારે આખી ઘટના પ્રકાશમાં આવી, તેથી મંદિરના ટ્રસ્ટીઓને જાણ કરવામાં આવતા મહુવા પોલીસને બોલાવવાની ફરજ પડી અને પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ શરૂ કરી હતી. મંદિરમાં પૌરાણિક મૂર્તિઓને ચોરીના પગલે ભક્તોમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે, તો બીજી બાજુ દરરોજ મંદિરને પાછળના ભાગે તાળું મારવામાં આવતું હતું અને ગતરોજ તાળું નહીં મારવામાં આવતા મંદિરના પરિસરમાં રખેવાળી કરનારાઓ સામે પણ પોલીસ આશંકા વ્યક્ત કરી રહી છે. જોકે ભક્તો દ્વારા આ મૂર્તિઓ વહેલી તકે મેળવાય તેવી માંગ કરી છે, ત્યારે પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી વધુ તપાસ શરૂ કરી છે. મારું નામ અતુલભાઈ શાહ, ટ્રસ્ટી મહુવા દિગંબર જૈન સમાજ. ગઈકાલે સવારે 5:30 વાગે મંદિરજી, અમારા પૂજારીજી મંદિરજી ખોલતા હતા ત્યારે મંદિરજીમાં આગળનો ભાગમાંથી અંદર પ્રવેશ કરીને જેવો પ્રવેશ કર્યો તેવું પાછળનું બાણું ખુલ્લું હતું અને અમારા જે ચંદ્રપ્રભુજીનું જે મંદિર છે, ગભારો છે, તેમાંથી એનું બાણું ખુલ્લું હતું અને અસ્ત વ્યસ્ત બધી મૂર્તિઓ હતી. એટલે તે જોઈને એઓએ અમોને તુરંત ફોન કરીને જાણ કરી, એટલે અમો સ્થળ પર આવ્યા, જોયું અને તરત જ પોલીસ ડિપાર્ટમેન્ટને જાણ કરીને પોલીસ ડિપાર્ટમેન્ટો આવીને જે તે કંઈ કાર્યવાહી, લગભગ પોલીસ ડિપાર્ટમેન્ટ ગઈકાલે રાત્રે એમનો સારો સહકાર રહ્યો છે. 20 મૂર્તિઓ અને 9 છત્ર હતા. 20 મૂર્તિઓ છે તે પુરાતત્વ ડિપાર્ટમેન્ટના આધારે 550-600 વર્ષ જૂની મૂર્તિઓ છે. આજે અમો સવારે 9:30-10 ના ગાળામાં લોકલ ઓથોરિટીને મૌન જુલુસ કાઢીને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે કે આનું કાયદાકીય ઝડપથી કાર્યવાહી થાય તે બાબતમાં. હમારે મંદિરજી, મહુવા મંદિરજી સે કુછ મૂર્તિયાં ચોરી હો ગઈ થી ઓર ઉસી કે લીએ હમ પૂરે યહાં પર સુરત સમાજ પૂરે ભારતવર્ષ સે શ્રદ્ધાલુગણ આયે હૈ. હમ યહાં પર અપના આવેદનપત્ર દેને આયે હૈ કે જલ્દ સે જલ્દ હમારી મૂર્તિયાં પુનઃ હમારે મંદિરજી મેં સ્થાપિત હો, ક્યોંકિ યે મૂર્તિઓ સે હમારા બહોત હી શ્રદ્ધા ઓર આસ્થા જુડા હુઆ હૈ. इसलिए और ये बहुत प्राचीन प्रतिमाएं भी हैं, इसलिए पूरा जैन समाज ये चाहता है कि जल्द से जल्द हमारी प्रतिमाएं हमें वापस मिले और पुनः हमारे मंदिर जी में स्थापित हो, इसीलिए हम सरकार से और प्रशासन से निवेदन करने आए. सूरत जिला ना महुआ पुलिस स्टेशन ने हद में महुआ टाउन में विघ्नेश्वर फड़िया में तारीख 30/3/2019 रोज रात्रि 1:30-2 वगैरह समय में विघ्नेश्वर पार्श्वनाथ जैन देरासर मंदिर ચંદ્ર પ્રભુજી ગભારાના મંદિરમાં એક અજાણ્યા ચોરી સમયે રાત્રિના સમયે મંદિરનું તાળું તોડી મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કરી પૌરાણિક કહી શકાય એવી 600-700 વર્ષ જૂની 3-5 ઇંચ સુધીની અલગ અલગ 20 મૂર્તિઓ અને 9 જેટલા છત્ર, જેની કિંમત આશરે 15,000 જેવી થાય છે, આ બધી વસ્તુઓની ચોરી કરીને કોઈ ચોરીસમ જતા રહેલ છે, જે અંગે મહુવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ રજીસ્ટર કરવામાં આવેલ છે. આ મૂર્તિ છે એ ખૂબ જ પૌરાણિક અને એનું બહુ જ ધાર્મિક મહત્ત્વ હોય. આ ચોરીસમને શોધવા માટે FSL, ડોક્સકોડ, ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ અને ટેકનિકલ સપોર્ટની મદદ મેળવીને આ ગુનો શોધવા માટે સુરત જિલ્લાની LCB, SOG, સ્થાનિક પોલીસ સહિતની ટીમો અલગ અલગ કામ કરી રહી છે અને આ દિશામાં આગળ તપાસ ચાલી રહી છે. CCTVમાં એક ચોર મંદિરમાં ચોરી કરતો એવું CCTV ફૂટેજ ઉપરથી જણાઈ આવેલ છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, સુરત.
જામનગર શહેરના વિવિધ જળાશયો ઊંડા ઉતારવાનો શ્રી ભૂરખિયા હનુમાનજી જળ સંગ્રહ અભિયાન સમિતિ દ્વારા પ્રારંભ. જામનગર શ્રી ભૂરખિયા હનુમાનજી જળ સંગ્રહ અભિયાન સમિતિ દ્વારા જળ સંગ્રહ અભિયાનનો સમસ્ત શહેરીજનોની ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવ્યો, જેમાં તળાવ ઊંડા ઉતારવા સરકારની સહાય વગર સંપૂર્ણ લોકફાળાથી ચાલતા જળ સંગ્રહ અભિયાનનો દાતાઓ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી ભૂરખિયા રોડ પર આવેલા ચેક ડેમથી પ્રારંભ કરવામાં આવ્યો. અમરેલી દામનગર શહેરના વિવિધ જળાશયો ઊંડા ઉતારવાનો શ્રી ભૂરખિયા હનુમાનજી જળ સંગ્રહ અભિયાન સમિતિ દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો, જેમાં ભૂરખિયા હનુમાનજી જળ સંગ્રહ અભિયાન સમિતિ દ્વારા જળ સંગ્રહ અભિયાનનો સમસ્ત શહેરીજનોની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાયો, ત્યારે હાલ તમામ જળાશયો ઊંડા ઉતારવા સરકારની સહાય વગર સંપૂર્ણ લોકફાળાથી ચાલતા જળ સંગ્રહ અભિયાનનો દાતાઓ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી ભૂરખિયા રોડ પર આવેલ ચેકડેમથી પ્રારંભ કરાયો અને જેસીબી હિટાચી મશીનો ટ્રેક્ટરોની કતારો લાગી હતી. માટી લઈ જવા ખેડૂતોએ લાઇનો લગાવી. જળ સંગ્રહ અભિયાનમાં સુરત અને દામનગરની યુવા ટીમના માર્ગદર્શન હેઠળ જળ સંગ્રહ 4 માસ સુધી શહેરના વિવિધ જળાશયોમાં જળ સંગ્રહ અભિયાન ચાલશે. અશોક મણવર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ અમરેલી. દામનગર શહેરમાં સિનિયર સિટીઝન ટ્રસ્ટ આયોજિત નેત્ર યજ્ઞમાં દર્દી નારાયણનો અવિરત પ્રવાહ. ગાયત્રી મંદિર ખાતે આવેલ દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માટે આશીર્વાદ રૂપ રણછોડદાસ બાપુ ટ્રસ્ટ, રાજકોટ હોસ્પિટલનો તબીબી સ્ટાફ સંપૂર્ણ વિનામૂલ્યે નેત્રમણી આરોપણ સાથે મોતિયા ઓપરેશન કરી આપેલ. અમરેલી જિલ્લાના દામનગર શહેરમાં સિનિયર સિટીઝન ટ્રસ્ટ આયોજિત નેત્ર યજ્ઞમાં દર્દી નારાયણનો અવિરત પ્રવાહ ગાયત્રી મંદિર ખાતે દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માટે આશીર્વાદરૂપ રણછોડદાસ બાપુ ટ્રસ્ટ રાજકોટ હોસ્પિટલનો તબીબી સ્ટાફ સંપૂર્ણ વિનામૂલ્યે નેત્રમણી આરોપણ સાથે મોતિયા ઓપરેશન કરી આપેલ છે, ત્યારે હાલ રાજકોટની શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટની હોસ્પિટલના નિષ્ણાંત તબીબીની સેવાથી આંખને લગતા તમામ રોગની તપાસ સારવાર સંપૂર્ણ મફત કરી આપવામાં આવેલ, તેમાં દામનગર શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી દર્દીઓ ખૂબ મોટી સંખ્યામાં નેત્રમણી આરોપણ માટે મોતિયાના દર્દી નારાયણોને રાજકોટ રણછોડદાસ બાપુ ટ્રસ્ટની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. નટવરલાલ ભાટિયા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ અમરેલી. દાહોદ લોકસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભોર વિજય સંકલ્પ સંમેલન યોજી દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ ભાજપ તરફી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. સમગ્ર ગુજરાતમાં લોકસભાની ચૂંટણી એક જ તબક્કામાં યોજાનાર છે, ત્યારે ભાજપ દ્વારા હાલના દાહોદના સાંસદ અને કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભામોરને દાહોદ લોકસભા બેઠક પર ફરીથી રિપીટ કરી ચૂંટણી જંગમાં ઉતાર્યા છે, ત્યારે ભાજપના ઉમેદવાર જશવંતસિંહ ભાભોરે ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા દાહોદના ચોસાલા રોડ પર વિજય સંકલ્પ સંમેલન યોજ્યું હતું. સંમેલનમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સંમેલન બાદ ભાજપના ઉમેદવાર જશવંતસિંહ ભાભોર જંગ જનમેદની સાથે ઉમેદવારી ફોર્મ ભરવા જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ પહોંચ્યા અને દાહોદ લોકસભા બેઠક માટે ભાજપ તરફી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ભાજપના ઉમેદવાર જશવંતસિંહ ભાભોર સાથે રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ, જિલ્લા ભાજપ પ્રમુખ શંકર અમલિયાર સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા. ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ જશવંતસિંહ ભાભોરે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું, આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપ ફરી એક વિજયી બનશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. દેશના પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબનો આભાર વ્યક્ત કરું છું. રાષ્ટ્રીય અમારા અધ્યક્ષ માનનીય અમિતભાઈ શાહ સાહેબનો પણ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અમારા ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણી સાહેબ અને પ્રદેશ અધ્યક્ષ વઘાણી સાહેબ સૌનો આજે આભાર વ્યક્ત કરું છું. દાહોદ બેઠક પરથી બીજી વાર ઉમેદવારી કરતા હું ગૌરવની લાગણી અનુભવું છું. ગત 5 વર્ષનો ઇતિહાસ, વિકાસના કામો, જનતાનો સંપર્ક અને વર્ષોથી પડતર પ્રશ્નોને ઉકેલવામાં સફળતા મળી છે. દાહોદનું સિંચાઈનું પાણી, પીવાનું પાણી, સેન્ટરના અનેકવિધ પ્રશ્નો ઉકેલવામાં અમારા પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે દાહોદ માટે અથાક પ્રયાસ કરીને ઐતિહાસિક વિકાસના કામો પૂર્ણ કર્યા છે. આજે બીજી વાર ફોર્મ ભરીને હું દાહોદની જનતાનું સ્વપ્ન
દાહોદ જિલ્લાનો અમારો આદિવાસી સમાજ બક્ષીપંચ સમાજ સૌનો સાથ સૌનો વિકાસ ના સૂત્રને ફરી સાર્થક કરવા માટે જનતાની વચ્ચે જઈએ છીએ. આજે મને કહેતા ગૌરવ છે કે અમારા મંત્રી મહોદય, મને ખાબડ સાહેબ, પાર્ટી અધ્યક્ષ અમારા શંકરભાઈ, અમારી જિલ્લા ભાજપની ટીમ, તાલુકા ભાજપના અમારા કાર્યકર્તા, બુથ સમિતિ, પેજ પ્રમુખો, સંગઠનની સમરસતા એ જ અમારી તાકાત છે, અમારું સંગઠન છે. અને આગામી સમયની અંદર દાહોદના અધૂરા કામોને પૂર્ણ કરવા માટે તેજ ગતિ અને બળ આપીને દાહોદની તાસીર તસવીર બદલવાનો અમારો સંકલ્પ છે. મયુર રાઠોડ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, દાહોદ. ગીર સોમનાથના તાલાડા તાલુકાના એક નાનકડું એવું બામણવાળા ગામ આવેલું છે. ત્યાં મજૂર વર્ગને જાણે કોઈ પ્રકારની સુવિધા જ નથી તેવું ગામના ન્યાય સમિતિ અધ્યક્ષ સહિત ગામ લોકો મીડિયાને વેદના સંભળાવે છે. વાત જાણે એમ છે કે છેલ્લા 45 વર્ષ પછી ગામની અંદર શોષયુક્ત ગામ અંતર્ગત શૌચાલય તો મંજૂર થયા પણ બનાવી પણ નાખ્યા, તો આજ દિન સુધી સહાય ન મળી. તેમજ ગામમાં એક પણ મજૂર વર્ગનું મકાન પાકું નહીં, બધા મકાન જૂના ગુજરાત સરકારની પ્રધાનમંત્રી સહાય આ ગામ સુધી આવી જ નહીં. તેમજ જો ગામના લોકો કોઈ અધિકારી પાસે જાય તો તેમ કહેવાય છે કે થઈ જાય છે, ત્યારે ગામ લોકો ધર્મનો ધક્કો ખાઈને ઘરે પાછા ફરે છે. આ મજૂર લોકો ગામથી દૂર દૂર ખેત મજૂરી માટે પગપાળા કરે છે. આ વેદનાથી થાકી ગામ લોકો ગામના આગેવાન દિનેશભાઈને સાથે રાખી ચૂંટણીમાં મતદાન બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. પહેલા ગામ પછી મત, જો અમારા ગામ નહીં તો મતદાન પણ નહીં કરે, તેમજ આંદોલન પણ કરશું. આજે આ નાનકડું એવું બામણવાળા ગામ વિકાસના કામથી વંચિત છે. ભરત સોંદરવા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ. બ્રેક બાદ નજર નાખે હાલના મુખ્ય સમાચાર પર. કંચ્યાપુર સમસ્ત ગામ આયોજિત માનસ રામદેવ શ્રી રામદેવ ચરિત્ર કથાનું ભવ્ય આયોજન કરાયું. રામદેવ ચરિત્ર કથાનો પ્રારંભ 28/3/2019 થી કથા પૂર્ણાહુતિ 3/4/2019 થશે. હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે સમસ્ત ગામ આયોજિત શ્રી રામદેવજી ચરિત કથાનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કથાનું રસપાન પરમ પૂજ્ય કોઠારી મગની રામબાપુ વડવાળા દેવ મંદિર મેસરિયાવાળા પોતાની આગવી સંગીતમય શૈલીમાં કથાનું અમૃતપાન કરાવે છે. આ કથામાં વિવિધ પ્રસંગો ધામધૂમપૂર્વક ઉજવવામાં આવશે, જેમાં સગુણાબેનનો વિવાહ, રામદેવ વિરમદેવ જન્મની કથા, લીલુડા ઘોડાનો પરચો, ભૈરવનાથનો સંહાર, રામદેવજીની લગ્નની કથા, ડાલીબાઈનું પ્રાગટ્ય વગેરે વિવિધ પ્રસંગો ધામધૂમપૂર્વક કથા દરમિયાન ઉજવવામાં આવશે. હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે ગામ સમસ્ત માનસ રામદેવ શ્રી રામદેવ ચરિત કથાનું ભવ્ય આયોજન કરાયું. જૂના વક્તા તરીકે પરમ પૂજ્ય શ્રી મગની રામબાપુ કોઠારી વડવાળા મંદિર મેસરિયા ઘનશ્યામપુર ગામે ગોરલ પીર આશ્રમ ખાતે શ્રી રામદેવ ચરિત્ર કથાનો પ્રારંભ 28/3/2019 ગુરુવારથી થયો, તેમજ પૂર્ણાહુતિ 3/4/2019 રોજ થશે. કથાનો સમય સવારે 8:30 થી 12 અને બપોરે 3 થી 5:30. કથા સ્થળ ગોરલ પીર આશ્રમ ઘનશ્યામપુર. કથા દરમિયાન રાત્રે ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં સૌરાષ્ટ્ર કચ્છના નામાંકિત કલાકાર ભજનીક જયમંતભાઈ દવે, લોક સાહિત્યકાર હકાભાઈ ગઢવી, લોક સાહિત્યકાર દિવાયતભાઈ ખવડ સહિતના અનેક કલાકારો 31/3/2019 રવિવારના રોજ રાત્રે લોક ડાયરામાં ઉપસ્થિત કલાકારો કલારસ પીરસ્યો હતો. તેમજ 1/4/2019 અને 2/4 એમ 2 દિવસ ઘનશ્યામપુર ગામનું પ્રખ્યાત રામા મંડળ આખ્યાન રજૂ કરાશે. આ ધર્મકથાના કાર્યક્રમને સફળ બનાવવા માટે સમસ્ત ઘનશ્યામપુર ગામના લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી. જે રામા પીંડા મંડળવાળા જે રમતા આવે અને આખા ગામની એવી ભાવના હતી કે સારું એક ઘનશ્યામપુર ગામમાં રામાપીનું ભવ્ય મંદિર બને એવી ખૂબ ખૂબ લાગણી હતી. પણ મને આજે એવું થાય છે કે 18 વર્ણ એક થઈ તમામ જ્ઞાતિ અને ખૂબ ખૂબ સહકાર મેળવ્યો છે. મને સરપંચ તરીકે ખૂબ આનંદ થાય છે કે મારું ગામ આજે એક થઈ અને એક ભાવનાથી જે કાર્ય કરી રહ્યું છે એમાં મને ખૂબ ખૂબ આનંદ થયો. તો ઘણો બધો પ્રેમ મળ્યો છે, બધાની ભાવના પણ સારી છે, બધાની લાગણી પણ વધારે ને વધારે છે. તો
કથાનો અનુભવ તો જો કે બહુ સારો છે અને ગામની અંદર કથા સાંભળવા માટે ગામની અંદરથી આડોશ પડોશમાંથી પણ ઘણા સંખ્યામાં લોકો અહીંયા લાભ કથાનો લઈ રહ્યા છે. સમસ્ત ગામ મળી અને આ રામદેવ ચરિત્ર કથા માનસ રામદેવનું આયોજન ગામ સમસ્ત અમે કરી રહ્યા છીએ અને બહુ સુંદર મજાનો પ્રતિસાદ ગામ તરફથી આજુબાજુના વિસ્તાર તરફથી અમને મળે છે. મોટી સંખ્યામાં માણસો અહીંયા આવે છે. અહીંયા એક ગોરલપીર આશ્રમનું નિર્માણ કર્યું છે અને અહીંયા રામદેવપીરનું ભવ્ય મંદિર બનવા જ્યારે જઈ રહ્યું છે એના લાભાર્થે આ કથાનું આયોજન સમસ્ત ગામ ભેગું મળી અને 18 વર્ષ સાથે જોડાઈ અને આ કાર્ય કરવા અમે જઈ રહ્યા છીએ. ગામના સરપંચ શ્રી એવા રઘુભાઈની અમને ખૂબ મદદ છે. ગામના અન્ય યુવાનો બધા મદદમાં કાર્યરત છે. તમને જે આ લીલા ટી શર્ટવાળા જે મિત્રો દેખાય છે અહીંયા બધા સ્વયંસેવકો બધા પોતપોતાના કાર્યમાં લગભગ 500 યુવાનો આ કાર્યમાં જોડાયેલા છે અને આજુબાજુના વિસ્તારથી બધાનો ખૂબ સારો પ્રતિસાદ. 31 તારીખે એટલે આવતીકાલે અહીંયા ભવ્ય લોક ડાયરો છે જેમાં ગુજરાતના નામાંકિત કલાકારો અહીંયા હાજરી આપવાના છે અને 1 તારીખ અને 2 જે ઘનશ્યામપુરનું પ્રખ્યાત રામા મંડળ છે જે 1982 સાલમાં અમે શરૂ કરેલ હતું એ રામા મંડળ 1 તારીખ અને 2 અહીંયા રામદેવપીરના પાત્રો ભજવવાના છે. તો અમારી ગામ લોકોની બધાને માધ્યમ મીડિયાના માધ્યમથી વિનંતી છે કે વધુ ને વધુ અમારા પ્રોગ્રામમાં આવો, અમારી કથામાં આવો અને અમારા રામા મંડળ જોવા માટે બધા પધારો. આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. મયુર રાવલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ હળવદ. જય મોહન દાદા સાયક્લિંગ સંકુલ ખાતે રંગમંચ 2 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જસદણના લીલાપુર ગામે આવે જય મોહન દાદા શૈક્ષણિક સ્કૂલ ખાતે રંગમંચ 2 કાર્યક્રમનું ભવ્ય આયોજન કરાયું હતું. કાર્યક્રમની શુભ શરૂઆત સ્કૂલના સંચાલક નિકુલભાઈ રામાણી તેમજ આવેલા મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી. આ કાર્યક્રમમાં ખાસ કરીને આજના યુગમાં માનવીએ કેવું જીવન જીવવું જોઈએ, કેવા સંબંધો રાખવા જોઈએ, કેવા શોખ ન રાખવા જોઈએ તે વિશે બાળકો દ્વારા બેસ્ટ સ્પીચ આપી આવેલ દરેક લોકોને માહિતગાર કર્યા હતા. તેમજ આજકાલ મોબાઈલનો જમાનો ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યો છે જેમાં ઘરના વડીલોથી લઈને નાના બાળકો પણ આ મોબાઈલના વ્યસનમાં ગળાડૂબ થયા છે, જેને ધ્યાનમાં લઈને વિદ્યાર્થીઓ દ્વારા એક નાટક રજૂ કરવામાં આવેલ જેમાં વાલીઓ તેમજ બાળકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો કે મોબાઈલને થોડો સાઈડ પર રાખી બધા મિત્રો સગા સંબંધીઓ અને પરિવાર માટે પૂરતો ટાઈમ કાઢવો અને હળીમળીને રહેવું જોઈએ અને બિનજરૂરી મોબાઈલનો વપરાશ ટાળવો જોઈએ. આ કાર્યક્રમમાં ગણેશ વંદના, મોબાઈલ રિયાલિટી, આર્મી નાટક, વૃદ્ધાશ્રમ નાટક, બહુ બેટી મેં ફર્ક અને જિંદગી કેવી રીતે જીવવી તે વિશેની સ્પીચ અને અવનવી કૃતિઓ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવી. લીલાપુર સહિતના આજુબાજુના ગામના લોકો રંગમંચ 2 કાર્યક્રમને નિહાળવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા પાછળ સ્કૂલના સંચાલક નિકુલભાઈ રામાણી તેમજ સમગ્ર સ્ટાફગણે ભારે જહેમત ઉઠાવી હતી. બાળકોની અંદર સાંસ્કૃતિક પ્રોગ્રામ, નાટક, આર્મીની અંદર જવાનોના કેવા યુદ્ધ જે થાય છે એની અંદર કેવા નાટક યુદ્ધના જે બધા હોય છે એ અને ગરબા, રાસ ગરબા, સાંસ્કૃતિક કાર્યક્રમ વગેરેનું આયોજન કરેલું છે. એનાથી વિદ્યાર્થીની અંદર સુષુપ્ત શક્તિઓ જે રહેલી છે એ ખીલી છે. આમાં ટોટલ 33 કૃતિઓ તૈયાર કરેલી છે. વિદ્યાર્થીઓ અંદાજે 10-15 દિવસથી આની અંદર મહેનત કરે છે. કેમેરામેન રવિ જીવાણી સાથે રાજ બહાડા, એનએસ ગુજરાત ન્યૂઝ, જસદણ. તો રાજકોટ લોકસભા બેઠકની ટિકિટની સત્તાવાર રીતે કોંગ્રેસ પક્ષ દ્વારા લલિતભાઈ કગથરાને ઉમેદવાર જાહેર કરતા આશીર્વાદ અર્થે લલિતભાઈ કગથરા સૌ પ્રથમ સારંગપુર હનુમાનજી મંદિરે દર્શનાર્થે પહોંચ્યા હતા. રાજકોટ લોકસભા બેઠક લલિત કગથરા અને ઉમેદવાર જાહેર કર્યા બાદ સાળંગપુર હનુમાન દાદાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા બાદ ગજેન્દ્રભાઈ રામાણીના કારખાને જસદણ કોંગ્રેસ કાર્યકરો સાથે મુલાકાતે પહોંચ્યા હતા. લલિત કગથરાને જસદણ અને વિંછિયાના કોંગ્રેસ કાર્યકરોએ ફૂલહાર પહેરાવીને અભિનંદન પાઠવ્યા હતા અને પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલ, ગજેન્દ્રભાઈ રામાણી, ધીરુભાઈ છાયાણી, નાથાભાઈ વસાણી સહિતના કોંગ્રેસના દિગ્ગજ કાર્યકરો અને મહત્વની મીટિંગ મળી હતી જેમાં પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલે રાજકોટ બેઠકની લોકસભાની સીટ જીતીને બતાવવાની ખાતરી આપી હતી. જસદણમાં કોંગ્રેસ પક્ષના કાર્યકરો સાથે મીટિંગમાં લલિત કગથરાએ કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસના કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો. લલિત કગથરાએ જણાવ્યું કે કોંગ્રેસ પક્ષે મારા પર ભરોસો મૂક્યો છે, તે જાળવી રાખીશ અને ભારત સરકારે કરેલા વાયદા પૂરા કર્યા નથી ત્યારે દેશના ખેડૂત અને ભાજપને માત્ર ખોટા જ વચનો જ આપ્યા છે. ખેડૂતોના પાક વીમા પૂરતા પ્રમાણમાં આપવામાં આવ્યા નથી.
જ્યારે લલિત કગથરા ખેડૂત માટે હંમેશા સાથે છે અને સાથે જ રહેશે તેવો પૂરી આશા સાથે જણાવ્યું હતું કે રાજકોટ લોકસભા બેઠકની સીટ અમે જીતીને બતાવીશું. ગઈકાલે સાંજે અમારા કોંગ્રેસના અધ્યક્ષ રાહુલજીએ અને રાજીવ સાતવ સાહેબ ગુજરાત પ્રદેશના પ્રભારી, અમારા પાર્ટીના પ્રમુખ અમિતભાઈ ચાવડા અને સીએલપી લીડર પરેશભાઈ ધાનાણીએ મારા નામની રાજકોટ સંસદીય મતવિસ્તારમાં કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે ઘોષણા કરી. એ તમામ લોકોનો આભાર માનું છું અને મારી ઉપર મૂકેલી જવાબદારીને સભારે નીવડીશ એવી અમને હું ખાતરી આપું છું. આજે વહેલી સવારે સારંગપુર દાદાના દર્શન કરવા માટે ગયો હતો. સારંગપુર દાદાના દર્શન કરી અને અનિષ્ટ તત્વોને નાશ કરો એવી ભગવાન પાસે મેં પ્રાર્થના કરી છે. ખેડૂત, ખેતી અને ગામડા માટે આ ભગવાન અમને કંઈક તાકાત આપે, એના પ્રશ્નોની લડવા માટે તાકાત આપે અને આવતા દિવસોમાં અહીંયા અમે જસદણના તમામ કાર્યકરો સાથે મળીને માત્ર એક જ વાત કરી છે કે આ વખતે અમારે કોઈ પણ હિસાબે રાજકોટ સંસદીય મતવિસ્તાર જીતવી છે. જો આજે બધા જ મુદ્દા છે, મુખ્ય ને તમામ, આ નરેન્દ્ર મોદી જ્યારે 14માં શાસન લેવું હતું એટલે હાગમટે બધાને વચન દઈ દીધા હતા કે તમારા ખાતામાં 15 લાખ જમા કરીશ, ખેડૂતોની આવક ડબલ કરીશ, તમને 2 કરોડ યુવાનોને રોજીરોટી આપીશ. આ તમામ બાબતમાં નરેન્દ્ર મોદી ફેલ ગયા છે એટલે હવે અત્યારે દેશભક્તિની ને આવી બધી વાતો કરીને હવાતિયા મારી રહ્યા છે. જ્યારે રાહુલજીએ જે ન્યાયની સ્કીમ ડિક્લેર કરી છે એનાથી 20% એટલે આ ભારત દેશના લગભગ 30 લાખ લોકોને એનો ફાયદો, 30 કરોડ લોકોને એનો ફાયદો થવાનો છે. અને એનાથી રાહુલજીની જે એનાઉન્સમેન્ટ કર્યું એનાથી નરેન્દ્ર મોદી હલબલી ગયા છે એટલે આ બધી વાતો જ કરે છે. પણ યુવાનોને રોજીરોટી, ગામડાના ખેડૂતોને ખેતપેદાશના પૂરા ભાવ, વીમાની નવી સ્કીમ અને જે પછાત વિસ્તાર છે વિછીયા જેવા તાલુકાની અંદર મોટા મોટા ઉદ્યોગો લેવી, યુવાનોને રોજીરોટી કેમ મળે, એને નોકરી કેમ મળે અને અહીંયા એ વિસ્તારનો વિકાસ કેમ થાય એના હું સતત પ્રયત્ન કરતો રહીશ. કેમેરામેન રવિ જીવાણી સાથે રાજ બહાડા, NS ગુજરાત ન્યૂઝ, જસદણ. જેતપુરના લાખાવારા દરબારગઢમાં આવેલ હજરત ગેબન શાહ પીરનું 51મું ઉર્ષ શરીફ કોમી એકતાનું પ્રતીક બન્યું હતું. આ પ્રસંગે હિન્દુ મુસ્લિમ દરેક ભાઈઓ ખભેથી ખભા મિલાવી વર્ષોથી ઉર્ષ મનાવે છે, તેમજ દરગાહ ખાતે સામૂહિક પ્રસાદ પણ રાખ્યો હતો. તેમજ 2 દિવસ ચાલેલા ઉર્ષમાં પહેલા દિવસે ગુસલ શરીફ તેમજ નાદ શરીફનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો, તેમજ બીજા દિવસે દિલ્હીના મશહૂર કવાલીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ ભાઈઓએ હાજરી આપી હતી. ફારૂક મોદન સાથે NS ગુજરાત ન્યૂઝ, જેતપુર. જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના સારદા ગ્રામ ખાતે આવેલી CBSE સ્કૂલમાં વાલીઓ દ્વારા અધૂરા વર્ષ દરમિયાન ફી વધારા મુદ્દે હોબાળો કર્યો હતો. સ્કૂલ દ્વારા વધારાયેલી ફી ભરવામાં આવશે તો જ રિઝલ્ટ મળશે તેવી વાત કરતા વાલીઓ ઉશ્કેરાયા હતા, તેમજ હોબાળો કરવામાં આવ્યો હતો. સ્કૂલ સંચાલકો દ્વારા પોલીસ બોલાવવામાં આવી. હાલમાં શાળાના વાલી મંડળ દ્વારા, શાળા ટ્રસ્ટી મંડળ દ્વારા જ્યાં સુધી યોગ્ય નિર્ણય કરવામાં ન આવે ત્યાં સુધી શાળાએ બાળકોને ન મોકલવા તેમજ શૈક્ષણિક કાર્યનો બહિષ્કાર કર્યો હતો. હાલમાં વાલીઓ દ્વારા ઉચ્ચ કક્ષાથી ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી છે અને માંગરોળ મામલતદારને પણ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. વાઢિયા મિત્તલકુમાર સાથે NS ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.